तो अंबाजी मंदिर में 1,20,00,000 नु सोनू दान में मळ्युं छे। भक्तों द्वारा माताजी ना चरणों में सोनाना दान की भेट। मुंबई ना बे अलग अलग भक्तों कर्युं दान। बे भक्ते 1 किलो 520 ग्राम सोनू भेट आप्युं हतुं। 1 किलो सोनानी लगड़ी जेनी कीमत अंदाजे 80,00,000 थाय छे। बीजा मुंबई ना एक भक्त द्वारा 520 ग्राम सोनानी लगड़ी भेट अपाई। मुंबई ना बे अलग अलग भक्तों द्वारा भैरव जयंती ना दिवसे अंबाजी मंदिर में सोनानी भेट आपवामां आवी छे। बन्ने दाताए पोतानुं नाम गुप्त राख्युं छे। लगभग 1 किलो 520 ग्राम सोनू भेटमां आपवामां आव्युं छे। एक मायभक्त द्वारा 1 किलो अने बीजा एक मायभक्त द्वारा 520 ग्राम कुल मळीने आजना दिवसमां 1 किलो 520 ग्राम सोनू लगड़ी स्वरूपे दानमां मळ्युं छे। सुरेन्द्रनगर अने वढवाण शहेरी विस्तारोमां पोलीस टीम द्वारा कॉम्बिंग हाथ धरवामां आव्युं। વધી રહેલા ગુનાખોરીના બનાવો રોકવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણના અલગ અલગ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું। કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો સહિતના ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ કોમ્બિંગમાં એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ, જોરાવરનગર તેમજ વઢવાણ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો। સુરેન્દ્રનગર, લીંબડી અને ડાંગર આ ત્રણેય સિટીની અંદર સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસનો સ્ટાફ સાથે સાથે અલગ અલગ બ્રાન્ચોનો સ્ટાફ બધાને સાથે રાખી અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। तो दाहोद पंचमहाल पंथक में पोलीस ने मोटी सफलता मिली छे। 13 घरफोड़ चोरी नो भेद उकेलायो छे। 7,00,000 ना मुद्दामाल साथे 3 आरोपियों नी धरपकड़ करवामां आवी छे। महत्वनुं छे कि केटलाक समयथी दाहोद अने पंचमहाल जिल्लामां घरफोड़ चोरी नी घटनाओ वधी रही हती, जेथी पोलीसे कड़क तपास शुरू करी, जेमां एलसीबीनी टीमे ह्यूमन सोर्स अने टेक्निकल सोर्सनी मदद लीधी अने 13 घरफोड़ चोरीनो भेद उकेली नाख्यो। बहारथी सोना चांदीना दागीना लई केटलाक किस्समो भाग पाडवाना होवाथी माहिती मळता लोकल क्राइम ब्रांच द्वारा रेड करवामां आवी हती, जेमां 7,00,000 ना मुद्दामाल साथे 3 आरोपीओनी धरपकड करवामां आवी छे। આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને રાત્રિના સમયે નિશાન બનાવતા હતા। થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લીમખેડાના પરિવારના ઘરે થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઇસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7,00,000થી વધારે રકમનો મુદ્દામાલ કબજે કર્યો। વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહ અને પછાડી સ્વરૂપજી ઠાકોરની જીત। છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ। 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી। ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2,000થી વધુ મતથી લીડથી જીત થઈ। 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી। વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન, કહ્યું મને જીતનો 100% વિશ્વાસ હતો, વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા, સ્વરૂપજીએ 18 આલમનો માન્યો આભાર। બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી, કહ્યું જનાદેશ સ્વીકાર્ય છે તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર। વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન, ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા। વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો। કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી। બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ ગેનીબેને પ્રતિક્રિયા આપી, કહ્યું ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે, લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે, વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર। વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું, કહ્યું લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે, એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું। વાવમાં ભાજપને મળેલી જીતનો રાજ્યભરમાં ભાજપના કાર્યકરો મનાવી રહ્યા છે જશ્ન। મહેસાણામાં સાંસદ માયક નાયકના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કરી ઉજવણી, ફટાકડા ફોડીને વાવની આ જીતને વધાવી।
वाव बैठक में भाजपा की प्रचंड जीत, भाजप नेता जयराजसिंह परमार वाव में भाजपा की जीत बदल वाव की जनता नो मान्य आभार, कहू जनताए भाजपा की जीत पर मोहर मारी बदल जनता नो आभार। वाव विधानसभा की पेटा चूंटी में भाजपा भव्य विजय थयो, विजय बाद भाजपा नेता डॉक्टर अनिल पटेले प्रतिक्रिया आपी, कहू मैं पहला जीत नो विश्वास कर्यो हतो व्यक्त। वाव पेटा चूंटणी परिणाम मुद्दे नीतिन पटेल नु निवेदन, कहू कांग्रेसे वाव बैठक पर खूब जोर लगाव्यु हतु, बधाना हाथ हेठा पड़ी गया, शुरुआत में कांग्रेस आगळ हतु पण अमने तो भाजपनी जीत नो विश्वास हतो। वाव विधानसभा में भाजपनी जीत ने लईने कार्यक्रम में अनेरो उत्साह, वाव विधानसभाना भाजप प्रभारी अर्जुनसिंह चौहान नु कार्यकरोए भव्य स्वागत कर्यु। अर्जुनसिंह चौहाने कह्यु कि आ चूंटणीए मने घणु बधु शीखव्यु। वावमां विधानसभानी पेटा चूंटणीमां कांग्रेसनी हार बाद कांग्रेसना प्रदेश प्रमुख शक्तिसिंह गोहिलनुं निवेदन, नजीवा मतोथी कांग्रेस पक्षना उम्मीदवारनी हारनो रंज व्यक्त कर्यो। वावमां भाजपनी जीत बाद ऋत्विज पटेलनुं निवेदन, वावमां 7 वर्ष बाद भाजपनो विजय थयो, प्रजाए अरीसो बतावानुं काम कर्युं, भाजप माटे उत्साहनो दिवस गणाव्यो। दिल्लीमां महाराष्ट्रमां भाजपनी जीत पर जश्न, पीएम मोदी कमलम पहोंच्या, कमलममां देशभरमां चूंटणीनी जीतनी उजवणी, भाजप नेताओ कार्यकरो मोटी संख्यामां हाजर रह्या। महाराष्ट्रमां महायुतिनी भव्य जीत, पीएम मोदी एनडीएने पाठव्या अभिनंदन, पीएमए ट्वीट करीने एनडीएनी जीतने ऐतिहासिक जीत गणावी, साथ ज मतदारोनो आभार मान्यो, कहूं विकासनी जीत थई, सुशासननी जीत थई, एकजूथ थईने आपणे हजी आगळ वधीशुं। चूंटणी परिणाम बाद केंद्रीय गृहमंत्री अमित शाह नु ट्वीट, चूंटणी में जीतेला तमाम उम्मीदवारों ने पाठव्या अभिनंदन, कहू हरियाणा महाराष्ट्र ना परिणाम स्पष्ट करे छे, देश की जनता ने मोदी जी पर अतूट विश्वास छे। वायनाड बैठक पर प्रियंका गांधी वाड्रा नी जीत, संसद पहुंचनारा गांधी परिवार ना 9मा सभ्य बन्या, वायनाड बैठक पर प्रियंका गांधी ए 4 लाख थी वधु नी लीड थी मेळवी जीत। महाराष्ट्रनी वरली विधानसभा बैठक पर उद्धव ठाकरेना पुत्र आदित्य ठाकरेनी जीत, शिवसेनाना मिलिंद बुरली देवराने 9,232 मतोथी हराव्या, आ बैठक पर एमएनएस उम्मीदवार संदीप सुधाकर देशपांडे ने 19,000 आसपास मत मळ्या। अमित शाहे एकनाथ शिंदे, अजित पवार अने देवेंद्र फडणवीस ने अभिनंदन पाठव्या। ट्रेंडमां महायुति ने पूर्ण बहुमती मळ्या बाद पाठव्या अभिनंदन, मुंबईमां भाजप कार्यालय पर उत्साहनो माहोल जोवा मळ्यो। महाराष्ट्रमां महायुतिनो डंको, महाविकास आघाड़ीना थया सुपड़ा साफ, मुख्यमंत्री सीएम शिंदे कह्युं त्रणे पक्षो साथे मळीने नक्की करशे के राज्यना आगामी मुख्यमंत्री कोण हशे। उत्तर प्रदेशना प्रयागराजमां भाजप उम्मीदवार दीपक पटेलनी जीत, मुजतबा सिद्दीकीने हरावी, बाजी मारी जीत बाद कार्यकरो अने जनतानो मान्यो आभार, कार्यकरोए पण ढोलना ताले जीतनी करी उजवणी। અમદાવાદમાં અજીત પવાર એનસીપી ગ્રુપની ઉજવણી, કુબેરનગરમાં એનસીપી કાર્યાલય બહાર કાર્યકરોએ ઉજવણી કરી, મહારાષ્ટ્રમાં લીડ બદલ ફટાકડા ફોડી કાર્યકરોએ ઉત્સાહ બતાવ્યો। અમદાવાદમાં મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી, ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જીતનો જશ્ન મનાવ્યો। વાવ બેઠક અને મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતની સુરતના ઉધનામાં ઉજવણી, भाजप कार्यक्रमों में जश्नो माहौल, बीजेपी कार्यालय में बैंड वाजा ने फटाकड़ा फोड़ी उजवणी कराई, कार्यकर्ताओं हाजर रही ने जीत ने वधावी। वाव बैठक ने महाराष्ट्र में भाजप की भव्य जीत की सूरत में उजवणी, बीजेपी कार्यालय खाते बैंड वाजा साथ फटाकड़ा फोड़ाया, मेयर दक्षेश मेवाणी और सूरत शहर प्रमुख निरंजन झांझमेरा हाजर रही कार्यकर्ताओं मोढ़ू मीठू करायु। गीर सोमनाथ जिल्लाना वेरावळमां भाजप कार्यकरोए करी भव्य उजवणी, प्रदेश मंत्री झवेरीभाई ठकराळ, जिल्ला भाजप प्रमुख महेन्द्र पीठिया हाजर रह्या, टावर चौक खाते फटाकड़ा फोड़ी उजवणी करवामां आवी। सी आर पाटिले प्रदेश भाजप प्रमुखनुं पद छोड़वाना संकेत आप्या, सूरतमां योजायेला भाजपना स्नेह मिलन कार्यक्रममां पाटिलनुं निवेदन, मैं 2 वार कह्युं मने जवाबदारीथी मुक्त करो अने अन्यने जवाबदारी सौंपो। अमरेली जिला में फरी एक बार सिंहोना आटाफेरा जोवा मळ्या, खांभाना रायडी गामे शिकारनी शोधमां बे सिंह नशरे पड्या, रायडी गामे सिंहोए गायनुं मारण कर्युं, बे सिंह आटाफेरा सीसीटीवीमां कैद थया। वाव बैठक पर भाजपनी जीत, कांग्रेसना गुलाबसिंह ने पछाड़ी स्वरूपजी ठाकोरनी जीत, छेल्ला 3 राउंडमां बाजी पलटाई, 20 राउंड सुधी आगळ रहेला कांग्रेसना गुलाबसिंह राजपूतने पछाड़ीने भाजपना स्वरूपजी ठाकोरे जीत हासिल करी। भारे रसाकसी बाद अंते वाव बैठक पर भाजपनो भगवो लहरायो, भाजपना स्वरूपजी ठाकोरनी 2,000 થી વધુ મતથી લીડથી જીત થઈ, 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી।
વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન, કહ્યું મને જીતનો 100% વિશ્વાસ હતો, વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા, સ્વરૂપજીએ અઢારે આલમનો માન્યો આભાર. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી, કહ્યું જનાદેશ સ્વીકાર્ય છે તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર. વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન, ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો. કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી. બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ ગેનીબેને પ્રતિક્રિયા આપી, કહ્યું ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે, લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે, વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું, કહ્યું લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે, એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું.